દ્વારકા તાલુકાના વરવાલા ગામની 150 મહિલાઓએ આજે પાણી પ્રશ્ને દ્વારકા પછી હાઈવે જામ કર્યો હતો. પંદર હજારની વસ્તી ધરાવતા વરવારા ગામની 150 મહિલાઓ આજે પાણી પ્રશ્ને રણચંડી બની હતી. આજે વરવારા ગામની 150 જેટલી મહિલાઓ દ્વારકા આવી પહોંચી હતી અને પાણી પ્રશ્ને રણચંડી બની હતી. આશરે 1.5 માસથી પીવાનું પાણી ન મળતા મહિલાઓએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને તમામ મહિલાઓએ આંધ્રા તંત્રને જગાડવા આખરે રબારી ગેટ પોલીસ ચોકી પાસેના હાઈવે પર માનવ સાંકર બનાવી રોડને બંધ કર્યો હતો. અવારનવાર રજૂઆતો છતાં તંત્ર દ્વારા આ વરવારા ગામને પીવાનું પાણી ન અપાતું હોય આખરે મહિલાઓએ પોતાનું ધૈર્ય ગુમાવ્યું હતું અને 150 જેટલી મહિલાઓએ દ્વારકા આવી આવે જામ કરતા દ્વારકામાં તંત્ર દોડતું થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે વરવારા ગામની ઘણા સમયથી પાણીની વિકટ સમસ્યા હોય આ બાબતે ગ્રામજનો અનેક વખત તંત્રને રજૂઆત કરી ચૂક્યા છે, છતાં આજ દિન સુધી તેમના પ્રશ્નનો નિકાલ ન આવતા મહિલાઓ વિફરી હતી અને બહોળી સંખ્યામાં દ્વારકા આવી પહોંચી હતી. પીવાના પાણી માટે વલખા મારતા આ ગામને 1.5 માસથી પીવાનું પાણી ન મળતા તંત્રની પણ પોલ ખુલી છે. હાલમાં સારો વરસાદ હોય નર્મદાના નીર છેટે દ્વારકા ઓખા સુધી પહોંચતા હોય વરવારા ગામની સમસ્યા હજુ ઠેરની ઠેર હોય આ બાબતે ગ્રામજનો સાથે મળી અનેક રજૂઆતો કરી ચૂક્યા છે, છતાં તેમના પ્રશ્નનો નિકાલ નથી આવ્યો, જેને અનુસંધાને આખરે ગૃહિણીઓ આજે દ્વારકા આવી આવો વિરોધ નોંધાવી સુતેલા તંત્રને જગાડવા પ્રયાસ હાથ ધરી પોતાનો રોષ ઠાલવ્યો હતો. પોલીસે તમામને માર્ગ પરથી હટાવી અત્યારે તો મામલો થારે પાડવા કોશિશ કરી છે અને તમામ મહિલાઓ સહિત સરપંચ સહિત લોકોની અટકાયત કરવામાં આવી છે. મુકેશ મોકરિયા, ZSTV દ્વારકા. કામમાં આવીને હું મામલતદારમાં ગયો એ પહેલાં વાયરો બહેરાઓ બધી ભેગી થઈને રોડ બંધ કરી નાખ્યો. હવે બધાને પોલીસ સ્ટેશને જવાનું છે, પોલીસનું કહેવાનું એમ થાય પોલીસ સ્ટેશને આવો એમ. હલો, આજે વરવાડાની મહિલાઓ ભેગી થઈ છે પાણીનો આયોજન પત્ર દેવા માટે ભેગા થયા હતા. અમે બધાને ઘણી વારંવાર આયોજન પત્ર દીધેલા છે, એનામાં કંઈ છેલ્લા 8 મહિનાથી ચાલુમાં ચાલુ છે, એમાં કોઈ કંઈ જવાબ દીધો નથી. ને અટાણે ભેગા થયા બધા તો અહીંયા કોઈ હાજર છે નહીં, ઓફિસ બંધ કરીને ભાગી ગયા, મામલતદાર પણ છે નહીં. આજે મારું નામ છે સાજણબેન. આજે અમે વરવાડા ગામેથી આવેલા છે અને અમે આ પાણી માટે આંદોલન કર્યું છે અને અમે આ રસ્તા રોકવા માટે પાણી માટે જ અમે આંદોલન કર્યું છે અને અમને કોઈ પાણી પુરવઠાવાળા અમને કોઈ જવાબ આપતા નથી. એના પહેલાંય અમે અરજી હરુનરું કરેલી છીએ પણ આજે અમારી બાયુ 100 થી 150 બાયુ વરવાડાથી આવેલા છે અને એના કોઈ અમને જવાબ આપતા નથી અને અમને આજે પોલીસ સ્ટેશને લઈ આવ્યા છે. દ્વારકાના વરવાડા ગામમાં છેલ્લા લગભગ 20-25 દિવસથી પાણીનો પ્રશ્ન હોય અને અગાઉ રજૂઆત કરવા છતાં આજ દિન સુધી તેનો કોઈ નિકાલ કરવામાં આવેલ ન હોય, જેથી આજરોજ પોલીસ સ્ટેશનને કોઈ પણ જાણ કર્યા વગર તેઓ આજરોજ પ્રાંત અધિકારીને રજૂઆત કરવા માટે આવેલા હતા. પરંતુ તે સમય દરમિયાન 40 થી 50 મહિલાઓ રબારી ગેટ પાસે રોડ ચક્કાજામ કરીને બેસેલ હતી, જેથી તેઓને અત્યારે પોલીસ સ્ટેશન લઈ આવેલ છે અને પોલીસને જાણ ન કરેલ હોય જેથી ડિટેન કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે.